ધાનેરા તાલુકાના જાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં રહેતા એક પરિવાર ઉપર જીવલેણ હુમલો થયો છે, જેમાં ગતરાત્રિના સમયે પરિવાર ઉપર હુમલાવરોએ તલવાર ધારિયા સાથે હુમલો કરતા ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પાલમપુર લઈ જવાયા છે. ધાનેરા તાલુકાના જાડી ગામમાં રહેતા કાંજીભાઈ ખેમાભાઈ પટેલે ધાનેરા પોલીસ મથકે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ લખાવી છે. બનાવની વિગત એવી છે કે 6 માસ પહેલા ફરિયાદીના ભત્રીજાએ ધાનેરા તાલુકાની મોટી ડુગડોલ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને એ જ અદાવત રાખી હુમલાવરોએ હુમલો કર્યો હતો, જેમાં ગત રાત્રિએ પરિવારના તમામ 6 સભ્યો ઘરઆંગણે બેસી વાતો કરી રહ્યા હતા. તે દરમિયાન બે ગાડીઓ ભરી આવેલા ઇસમોએ ગાળો બોલી પરિવાર ઉપર હિંસક હુમલો કર્યો હતો, જેમાં વસીમ નામના ઇસમે પોતાની સાથે લાવેલ તલવાર વડે ફરિયાદીના પુત્ર પ્રકાશની પીઠ ઉપર વાર કર્યો હતો અને પરિવારના સભ્યોએ એકબીજાને બચાવવા જતાં 3 ઇસમોને ગંભીર ઇજાઓ થઈ હતી. જો કે પરિવારના સભ્યોએ બૂમો પાડતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવતા આ ઇસમો ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ ઘાયલ ઇસમોને 108 મોબાઈલ વાન દ્વારા ધાનેરાની હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. ઇજાગ્રસ્ત 3 ભાઈઓની હાલત વધુ ગંભીર જણાતા સારવાર માટે પાલમપુર ખસેડવામાં આવ્યા છે. ધાનેરા પોલીસ મથકે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે. જો કે આ હિંસક હુમલામાં પરિવારના એક સભ્યની સોનાની ચેન પણ આ ઇસમો લૂંટ કરી ગઈ હતી. અમે બેઠા હતા બધા અને કોના નામના ટાઈમે લાઈટ કાપી, અચાનક આવીને અમારા ઉપર હુમલો કર્યો અને અમને ખબર નથી અને લાઇટના કારણે કોઈ દેખરેખ દેખવામાં આવ્યા નહીં એટલે અચાનક હુમલો કરતા અમે બહુ ઉભાળો થયો. પછી એમને અમારા છોકરા 3ને માર માર્યો તલવારથી ધારિયાથી લાકડીઓથી. એ હાલ સરકારી સિવિલ પાલનપુરમાં દાખલ કરી. કયો કયો વગાડ્યો બધાને? પાછળ એક મોટા છોકરાને પાછળ લગાડ્યો, 2-3 ઘા માર્યા, એક હાથ ઉપર એક વાણી. શું કારણ આવું કરવાનું? હવે કારણ સાહેબ કોઈ અમને ખબર નથી. ના, તમારા ઘરે આવીને હુમલો કર્યો એ પ્રમાણે? હા, અમારે હુમલો ન એટલે અમારે કારણ સાહેબ એવું હતું, બાકી તો કોઈ ખબર નથી. અમારે ઉપર રહે, અમારે કોઈ લેવા દેવા નહોતો. ઉપર એક રહે એમને છોકરા લાવી હતી એમને બહેરું એના બાબતે એમનો અમારે સમાજમાં બધું પટાઈ ગયું સમાજના મામલા પ્રમાણે. અચ્છા, ઓળખ થઈ કરી લોકો જે આવ્યા હતા એમને ઓળખો તમે નામ બીજા? હા, ઓળખો ને. કેટલા જણા ઓળખો? 5 જણા ને આયા તો ખાસા 10-15 જણા, 2-4 જણા બહાર હતા અને 5-6 જણા ઓય આયા. એક 2-3 જણા તો પાટું મારી અને 3-4 જણા અમારા છોકરા ઉપર પડી ગયા. આ રીતે પરિવાર ઉપર હથિયારો સાથે હુમલો કરનારા ઇસમોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બની જાય છે. ખેતર કે ઘરમાં બહેન દીકરી સાથે રહેતા પરિવાર ઉપર આ પ્રમાણે હુમલો કરી તેમનો જીવ લેવાનો પ્રયાસ કરતા ઇસમો વિરુદ્ધ દાખલો બેસે તે રીતે પગલાં લેવા માંગ ઉઠી રહી છે.